મજામાંને આજે આપણે ધોરણ 4 પાઠ આપણો ચોથો છે સિંહ ઘૂગવે બકરો ભાગે આપણે બે પાઠ છે આગલા વિડીયોમાં સમજી ગયા હવે આપણે પાઠ 3 આ વિડીયોમાં સમજવાનું છે તો અહીંયા શું છે તો કે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈઓ હતા તો કે ના બંને એકબીજાના ભાઈઓ નહોતા લવારાને કોણે ઉછેર્યું હતું તો કે લવારાને સિંહણે ઉછેર્યું હતું કોનું બચ્ચું શિકારી ન હતું તો કે બકરીનું બચ્ચું હતું એ શિકારી ન હતું બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું તો કે સિંહનું બચ્ચું છે એ નાનું લાગતું હતું આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો તો કે મોટા ભાઈ એને મોટા ભાઈ કહેતા હતા ને એ માનવાચક શબ્દ હતો હવે વાર્તાના આધારે ખરું છે અને ખોટું તે કહેવાનું છે અને જો ખરું હોય ત્યારે હાવ હાવ સિંહ જેમ ગર્જના કરે એમ અને ખોટું હોય ત્યારે બકરીની જેમ બે બે લખવાનું છે તો કે શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યો તો કે હાવ હાવ એટલે હા સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે તો હા એટલે હાવ હાવ બકરીના બચ્ચાને જોઈને સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છો તો કે હા એટલે હા સાચી વાત છે બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું હા હાવ થોડા દિવસ પછી બકરીનું બચ્ચું કદાવર બની ગયું હાવ કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી બે બે બકરાને સિંહણ મોટા ભાઈ નથી કહેતી પણ કોણ મોટા ભાઈ કહેતું હતું સિંહણનું બચ્ચું એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો તો મોટિયો નતો પડ્યો એટલે બે બે સિંહણનું બચ્ચું પડ્યું હતું ને મોટિયાએ નાન્યાને હાથી પર હુમલો કરતા રોક્યો કે સિંહણને ન ગમ્યું હા હા ન ગમ્યું કેમ કે તે તો સિંહણનું બચ્ચું તો ઘાતકી જ હોય એટલે તેને ના ગમ્યું હાથીએ નાન્યાને ભૂક્કો બોલાવી દીધો તો કે બે બે ના હથિયારે બાંધ્યા જ નતા તો ભૂક્કો કેવી રીતે બોલે બકરો જંગલમાંથી જોતો રહ્યો હા એટલે સાચી વાત છે હવે આપેલ પ્રશ્નને કૌંસમાંથી શોધો અને તરત આવડી જાય એ ખાલી જગ્યામાં લખવાનું છે દાખલા તરીકે ચોખવટથી જીવની જેમ જનુની આમાંથી જે શબ્દ લાગુ પડે એ આપણે અહીંયા મૂકવાનો છે તો કે મમરાને લાડવા પર ધુક્કો માર્યો તેનું શું થઈ જાય તો કે એનો શું થઈ જાય તો કે ભૂક્કો બોલી જાય શું થઈ જાય ભૂક્કો બોલી જાય પછી જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ અને વગેરે પૌષ્ટિક ખોરાક ખાવ તો કેવા થઈ જાવ તો કે આપણે કેવા થઈ જઈએ તો કે હુષ્ટ પુષ્ટ થઈ જઈએ છીએ બીજાને સમજવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ તો કે ચોખવટથી જગને કેવી રીતે વાત કરી તેથી મગન ડરી ગયો તો કે ઉશ્કેરાઈને તરસ્યા કાગડાને કોઈ જગ્યાએ પાણી ન મળ્યું તેથી તેને શું થયું તો કે તે હતાશ થઈ ગયો તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો તો કે જીવની જેમ પ્રવાસમાં જતા મંજૂરી મેળવતી ઝુંબેર કેવો દેખાતો હોય છે તો કે ખુશખુશાલ વાઘ કેવું પ્રાણી છે તો કે જણુને લખેલું છે હવે નીચે અ સામે તમારે બ લખવાનો છે તો કે મારી મમ્મી બહુ હેત કરે છે મારી મમ્મી છે એ બહુ હેત કરે છે તો આમાંથી કયું હેત એટલે વહાલ તો એની સામે શું લખવાનું છે વહાલ એવી રીતે તમારે સાચું છે એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોકી ગયો શું થયું તો કે ચોકી ગયો એટલે વહાલમાં ઊભો મન માન્યું નહીં ચમકી ગયો ચોકી ગયો એટલે ચમકી ગયો પછી આમાં શું છે જીવ ચાલ્યો નહીં એટલે શું થાય તો કે જોરથી બૂમ પાડી વહાલ મન માન્યું નહીં શું આવે મન માન્યું નહીં સપાટાથી એટલે શું આવે તો કે જોરદાર ધક્કો માર્યો ભૂરક્યો એટલે જોરથી બૂમ પાડી પછી અહીંયા આપેલા થોડા પ્રશ્નના જવાબ છે એ આપણે જોવાના છે તો કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો તો કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે સિંહ સિંહણના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા કેવી રીતે ખબર પડી તો કે સિંહ સિંહણના બચ્ચાને બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ જ સાચવતા હતા બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા સાથે રમતા અને આનંદ કરતા
तमने रमता जोईने सिंहण खुश थता। सिंहणे बकरानुं नाम मोटियो सा माटे पाड्युं हतुं? तो के बकरीनुं बच्चुं सिंहने धावीने हुष्टपुष्ट थई गयुं हतुं, तेथी ते कदावर बकरो बनी गयुं हतुं, तेथी आगळ सिंहनुं बच्चुं पण नानुं लागतुं हतुं। आथी सिंहणे बकरानां बच्चानुं नाम मोटियो पाड्युं हशे। हाथी सामे घसी जता नानियो मोटिया पासे पाछा फरवानी सलाह केम आपी हशे? तो के नानियो ए सिंहनुं बच्चुं हतुं, मोटियो ए बकरीनुं बच्चुं हतुं। आथी नानियो झनुनी हतो अने मोटियो बिक्कळ हतुं। हाथी आगळ मोटियानुं गजुं नथी, आथी सामे घसी आवा नानियो मोटियाने पाछळ आवानी सलाह आपतो हशे। मोटियाए नानियाने रोक्यो, ते सारुं कर्युं के खराब केम? तो के मोटियाए नानियाने रोक्यो, ते सारुं कर्युं नहीं, कारण के नानियो सिंहनुं बच्चुं हतुं, ते स्वभावे झनुनी हतुं, ते हाथी सामे बात भूलीने पण તેમ હતું। બકરો શા માટે જતો રહ્યો? તો કે સિંહણે બકરાને કહ્યું, બેટા તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે, હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા। આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો। છેવટે બકરો શું સમજી ગયો? તો કે છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ પૂરો કરી નાખશે। સિંહણે બકરાને આવું કહ્યું હતું હા કે ના? તો કે સિંહે છે એ બકરાને કહ્યું હતું હા કે ના, એ લખન છે। તો કે સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે, તો કે ના, મોટો થયેલો સિંહ છે એ બકરાને હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે, મારી પણ શકે ના। અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાતભાઈઓ જ કહેવાય ના। તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી ના, તું મારી વાત સમજી અને તું તારા જાતભાઈઓ સાથે જતો રહે ના, કોઈ દિવસ તને અને હાથીને સપાટામાં લઈને પૂરો કરી નાખશે। તો કે હા, મોટિયો એ છે નાનિયાને રોક્યો, એ વાત નાનિયાને કઈ રીતે ખબર પડી? તો કે માએ અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા ત્યારે હાથીનું ઝુંડ હતું, એમાં એ ભુરક્યો અને હાથી સામે જવા લાગ્યો, પણ આ મોટા ભાઈઓ મને રોક્યો, મને કહે અરે મૂર્ખ તું વળી બળ્યો, સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો છે, હું મોટો ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો। હવે અહીંયા કોણ બોલે છે એ લખવાનું છે। તો કે શિકાર નહીં મળે તો હું શું કરીશ, એ કોણ બોલે છે? તો કે સિંહ। તો કે અરે રે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે, એ કોણ બોલે છે? બકરી। મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો બકરીનું બચ્ચું, હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે, એવું કોણ બોલે છે? સિંહણ। આ તો મને જોઈને ભૂરકી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને, એવું કોણ બોલે છે? હાથી। મને રોક્યો ન હોત તો હાથીડાનો પૂરો જ કરી નાખત, એ કોણ બોલે છે? તો કે સિંહનું બચ્ચું। હવે અહીંયા વાર્તાના ક્રમમાં તમારે ગોઠવી અને વાર્તા અહીંયા બનાવવાની છે, પછી અહીંયા તમારે ગીત ગાવાનું છે અને આનો અભિનય કરવાનો છે। આ પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી રીતે પાઠમાંથી વાંચી અને તૈયાર કરવાના છે। અહીંયા એક ફકરો આપેલો છે, આ ફકરામાં જોડણી આપેલી છે અને નીચે એની ખોટી જોડણી છે, પણ તમે આખો ફકરો વાંચશો ત્યારે આ જોડણી તમને મળશે। દાખલા તરીકે અહીંયા વિશિષ્ટ છે તો અહીંયા આપણે વાંચશું, મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું, એમાં એક વિશિષ્ટ, તો જો વિશિષ્ટ શબ્દ આવ્યો એટલે આ વિશિષ્ટ કેવું છે આ રીતે લખાય, એટલે અહીંયા તમારે સાચી જોડણી। પછી અહીંયા તથા ત્રસો ગણ એની જગ્યાએ શું આવે? તો કે શ્રોતાગણ। તો આવી રીતે તમારે આ જે જોડણીના શબ્દો છે એ ખોટા છે, પણ તમે જ્યારે ફકરો વાંચશો ત્યારે આ બધા શબ્દો એમાંથી તમને મળી જશે, એ તમારે ગોતી અને એચ ડબલ્યુમાં લખવાના છે। હવે અહીંયા તમારે આ શ્રુતલેખન છે, તો શ્રુતલેખન છે એ તમારે મમ્મી પપ્પાને કહેવાનું છે કે એ વાંચે અને તમારે આ શ્રુતલેખન છે તમારી બુકમાં લખવાનું છે। તો અહીંયા સુધી આપણે પાઠ જોયો, હવે આ કાવ્ય છે એ આપણે આગલા વિડીયોમાં જોશું। બાય।